શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું ચેતન રામોલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 12 વિદ્યુત એના આગળના મુદ્દાનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ એવું છે કે અવરોધોના સમાંતર જોડાણનો અભ્યાસ કરવો. આપણે પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ 12.6 આપેલી છે, એ આપણે જોઈએ. અહીંયા 3 અવરોધો છે, R1, R2 અને R3, એ સમાંતરમાં જોડેલા છે X અને Y બિંદુની વચ્ચે. આ જે છે અવરોધ R1, એ L અને M બિંદુની વચ્ચે જોડેલો છે. R2 છે એ P અને Q વચ્ચે જોડેલો છે. R3 છે એ S અને T વચ્ચે જોડેલો છે. ત્રણેય વચ્ચે વોલ્ટમીટર છે એ X અને Y એ બિંદુએ જોડેલું છે, એટલે ત્રણેયને સમાંતર છે. આ બધાય આખું સંયોજન છે એની સાથે એમીટર, કોળ અને બેટરી શ્રેણીમાં જોડેલા છે. તો હવે આપણે સમાંતર જોડાણ વિશે જોઈએ. 3 અવરોધો R1, R2 અને R3નું સમાંતર જોડાણ XY તૈયાર કરો, એટલે X અને Yની વચ્ચે જ ત્રણે ત્રણ અવરોધો જોડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની સાથે બેટરી, એમીટર અને પ્લગ કોડ જોડો. અવરોધોના આ સંયોજન સાથે વોલ્ટમીટર સમાંતરમાં જોડો. મિત્રો, વોલ્ટમીટર છે એ અવરોધો સાથે સમાંતરમાં છે. આ બધું જે સંયોજન છે એ સંયોજન સાથે એમીટર છે એ શ્રેણીમાં જોડેલું છે. પ્લગ કોડમાં કોડ ભરાવો, એટલે કે અહીંયા કોડ ભરાવો એટલે ચાલુ કરો. અને એમીટરનું અવલોકન નોંધો, ધારો કે તે વિદ્યુત પ્રવાહ I છે, એટલે અહીંયા કોડ ભરાવશું એટલે એમીટરમાં કંઈક અવલોકન દર્શાવશે. એ અવલોકન ધારો કે વિદ્યુત પ્રવાહ I છે, કારણ કે એમીટર છે વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય છે, એટલે એમીટરમાં વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં બતાવશે. એને આપણે અત્યારે એમ કહીએ કે વિદ્યુત પ્રવાહ I છે. વોલ્ટમીટરનું પણ અવલોકન નોંધો, જે સંયોજનના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે, એટલે વોલ્ટમીટરનું અવલોકન અહીંયા વોલ્ટમીટરમાં મળશે, એને આપણે V કહેશું. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ V દર્શાવે છે. આકૃતિ મુજબ અવરોધ R1ના બે છેડા વચ્ચે વોલ્ટમીટર જોડી તેનું અવલોકન V1 નોંધો, એટલે કે R1 જે છે એની સાથે વોલ્ટમીટર સમાંતર જોડી અને એનું અવલોકન V1 નોંધવાનું છે. તે જ રીતે R2 સાથે વોલ્ટમીટર સમાંતર જોડી એનું અવલોકન V2 અને R3 સાથે વોલ્ટમીટર જોડી એનું અવલોકન V3 નોંધવાનું છે. ટૂંકમાં ત્રણે ત્રણ અવરોધ સાથે R1 સાથે પહેલાં સમાંતર જોડવાનું છે એનું અવલોકન V1, R2 સાથે સમાંતરમાં વોલ્ટમીટર જોડવાનું છે અને અવલોકન V2 અને R3 સાથે અવલોકન જોડવાનું છે એનું અવલોકન V3 આપણે નોંધવાનું છે. હવે પ્લગ કોડમાંથી પ્લગ કોડ છે કાઢી લઈ એમીટર અને વોલ્ટમીટરને પરિપથમાંથી દૂર કરવાનો છે, એટલે અહીંથી કોડ કાઢી લઈ અને એમીટર એ પરિપથમાંથી કાઢી લેવાનું છે અને વોલ્ટમીટર પણ કાઢી લેવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R1 સાથે એમીટર શ્રેણીમાં જોડી તેનું અવલોકન I1 નોંધવાનું છે, એટલે અવરોધ R1 છે એની સાથે તમે એમીટર શ્રેણીમાં જોડો તો જે આપણને અવલોકન મળે એને આપણે અવલોકન I1 કહેશું. તે જ રીતે R2 અને R3માંથી વહેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે I2 અને I3 નોંધો, એટલે R2 માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I2, R3 અવરોધ માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I3. તો I1, I2 અને I3 વચ્ચે શું સંબંધ છે આટલું આપણે પદ્ધતિની અંદર લખીશું. ત્યાર પછી અવલોકનો જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમીટર જોડતા તેનું અવલોકન I મળે છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ વોલ્ટમીટર જોડતા તેનું અવલોકન V મળે છે. એટલે કે સૌ પ્રથમ આપણે પ્લગ કોડ ભરાવીએ છીએ ત્યારે જે વોલ્ટમીટરનું અવલોકન છે V છે. વોલ્ટમીટર અહીંયા સમાંતર જોડેલું છે ત્રણેય અવરોધોની X અને Y બિંદુઓની વચ્ચે.
એમીટર નું અવલોકન છે એ આપણને I મળે છે, એટલે કે એમ્પિયર માં મળે છે. વોલ્ટમીટર નું અવલોકન વોલ્ટ માં મળે છે. તો એ જે અવલોકનો છે ને વોલ્ટમીટર ના અવલોકન ને V કીધું. એમ્પિયર એમીટર છે એ એમ્પિયર માં અવલોકન દર્શાવે છે, એને આપણે વિદ્યુત પ્રવાહ I કીધું. ત્યાર પછી R1 સાથે વોલ્ટમીટર શ્રેણી R1 સાથે વોલ્ટમીટર સમાંતરમાં જોડો એના અવલોકનને આપણે V1 કીધું. R2 સાથે વોલ્ટમીટર સમાંતરમાં જોડો એને આપણે અવલોકન V2 કીધું. R3 સાથે વોલ્ટમીટર સમાંતરમાં જોડો એને આપણે અવલોકન V3 કીધું. આ રીતે V1 V2 V3 મળી ગયા. V આપણે અગાઉથી જ મેળવેલું છે. ત્યાર પછી I છે એ પણ અગાઉથી આપણે મેળવેલું છે એમીટરનું અવલોકન. ત્યાર પછી આ એમીટરને વારાફરતી R1 સાથે અવરોધ R1 અવરોધ સાથે શ્રેણીમાં જોડો એટલે એનું અવલોકન I1, R2 સાથે શ્રેણીમાં જોડો એટલે એનું અવલોકન I2, R3 સાથે એને શ્રેણીમાં જોડો એટલે એનું અવલોકન I3 આપણને એમ્પિયરમાં મળે છે. આટલું આપણે પદ્ધતિમાં લખ્યું. હવે આપણે જોઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમીટર જોડતા તેનું અવલોકન I મળે છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ વોલ્ટમીટર જોડતા તેનું અવલોકન V મળે છે. એવું જોવા મળે છે કે દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સંયોજનને લાગુ પાડેલ વોલ્ટેજ જેટલો જ સમાન છે, અર્થાત V1 is equal to V2 is equal to V3 is equal to V. આપણને અગાઉ જે V મળેલ હતું એ અને R1 માટેનું V1, R2 માટેનું વોલ્ટમીટરનું અવલોકન V2, R3 માટેનું અવલોકન છે વોલ્ટમીટરનું અવલોકન એ V3, એ ચારે ચાર અવલોકનો જોતા માલુમ પડે છે કે ચારે ચાર છે સમાન છે. એટલે એનો અર્થ એવો થાય કે સમાંતર જોડાણમાં અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક અલગ અલગ અવરોધ જોડતા દરેક માટે વોલ્ટેજ ડ્રોપ એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય એક સરખું રહે છે. ત્યાર પછી આપણે વિદ્યુત પ્રવાહની વાત કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R1 સાથે એમીટર જોડતા તેનું અવલોકન I1 મળે છે, તે જ રીતે R2 અને R3 R2 અને R3 માંથી વહેતા વિદ્યુત પ્રવાહ સ્વતંત્ર રીતે માપતા I2 અને I3 મળે છે. આપણે આજે ગણત જોઈએ તો I, I1, I2 અને I3 વચ્ચેનો સંબંધ છે એ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 થાય. એટલે કે સૌ પ્રથમ આપણે માપેલ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જે છે એ I ત્રણે ત્રણ અવરોધ માટેના વિદ્યુત પ્રવાહોના મૂલ્યોના સરવાળા બરાબર હોય છે. એટલે આ ત્રણેય અવરોધોના વિદ્યુત પ્રવાહના મૂલ્યોનો સરવાળો કરીએ એ આપણે અગાઉ માપેલ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I જેટલો મળે છે. આના ઉપરથી નિર્ણય તારવી શકીએ કે સમાંતર જોડેલા દરેક અવરોધના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે, જે આપણે અહીંયા જોયું કે V1 બરાબર V2 બરાબર V3 બરાબર V. એટલે કે દરેક અવરોધ છે એમના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. સમાંતર જોડાણ પરિપથમાં વહેતો કુલ પ્રવાહ જુદા જુદા અવરોધોમાં વહેંચાઈ જાય છે. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા જે પ્રવાહ આવશે આ રીતે, તો અહીંયા પ્રવાહને વહેવા માટે ત્રણ માર્ગ છે. એક R1 માંથી વહી શકે, એક R2 માંથી વહી શકે, એક R3 માંથી વહી શકે. એટલે અહીંયા જે પ્રવાહ જે વહે એને આપણે I1 કહીએ, R2 માંથી પ્રવાહનું વહન થાય એને I2 કહીએ, R3 માંથી પ્રવાહનું વહન થાય એને આપણે I3 કહીએ. પણ અંતે એ બધો પ્રવાહ ભેગો થઈ અને ફરીવાર I બની જાય છે. એટલે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3. દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ છે, પરંતુ અંતે તેને પરિપથને આપણે જેટલો કુલ વિદ્યુત પ્રવાહ આપેલો છે તેટલું જ એનું મૂલ્ય મળશે. પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાંતર જોડાણ માટે એક સરખો જ રહે છે. એટલે કે જેટલો આરો સૌ પ્રથમ પરિપથમાં આ ત્રણેય અવરોધો આપણે સમાંતર જોડી એક્સ અને વાય વચ્ચે સમાંતર જોડી અને જે વિદ્યુત વોલ્ટમીટરમાંથી વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય મેળવીએ તેટલું જ મૂલ્ય અવરોધ R1 માંથી વહેતા
વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત R2 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને R3 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બધુંય જે છે એ સમાન મળે છે એટલે કે V = V1 + V2 + V3 V1 = V2 = V3 = V ટૂંકમાં ચારે સમાન મળે છે અને વિદ્યુત પ્રવાહ છે એ અલગ અલગ મળે છે એટલે I = I1 + I2 + I3 થાય ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ કે અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર ધારો મિત્રો આપણે શ્રેણી જોડાણમાં પણ એવું કરેલું હતું કે શ્રેણીમાં અવરોધો જોડી અને એનો એક સમતુલ્ય અવરોધ આપણે શોધ્યો હતો એવી જ રીતે આની અંદર પણ સમાંતર જોડાણની અંદર પણ ત્રણ અવરોધોને સમાંતર સૌપ્રથમ જોડવાના છે અને એ પરિપથની ચર્ચા કર્યા પછી આપણે સમતુલ્ય અવરોધમાં કઈ રીતે એ અવરોધોને જોડી અને એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધી શકાય એ આપણે જોઈએ બે કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડેલા હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ત્રણેય અવરોધોના એક 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 છેડા છે એ એક બિંદુએ અને બીજા જે છેડાઓ છે અવરોધોના એ બીજા બિંદુએ જોડેલા છે એટલે આ ત્રણેય અવરોધોના એક છેડા છે ભેગા કરીને એક બિંદુએ જોડી દેવામાં આવે બીજા છેડાઓ છે ભેગા કરી અને બી બિંદુએ જોડી દેવામાં આવે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ હોય છે એટલે કે અહીંયા વિદ્યુત પ્રવાહ આવશે તો અહીંથી ત્રણ વિદ્યુત પ્રવાહને વહેવા માટે ત્રણ માર્ગો મળશે અહીંયા એક આ સાઈડ અને આ બાજુ અવરોધ R1માંથી અવરોધ R2માંથી અને અવરોધ R3માંથી તો આ રીતે અને ત્રણ માર્ગો હોય છે તથા દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને તે સામાન્ય બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો જ હોય છે આપણે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડેલો હોય એટલો જ આ ત્રણેય અવરોધોના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય છે માન લો કે અહીંયા આપણે સૌ પ્રથમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી નોંધીએ તો R1ના બે છેડા વચ્ચેનો તફાવત V1 અને V બંને સમાન છે R2ના અવરોધ R2ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 અને V સમાન છે R3 અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 અને V પણ સમાન છે તો આ રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ સમગ્ર પરિપથને લાગુ પડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વી છે એ દરેક અવરોધના બે છેડાઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો જ હોય છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો R1 R2 અને R3ને A અને B બિંદુ વચ્ચે સમાંતરમાં જોડેલા છે એટલે R1 R2 અને R3 એને A અને B બિંદુ વચ્ચે સમાંતરમાં જોડેલા છે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ I એ બિંદુ આગળ ત્રણ અવરોધોમાં વહેંચાઈ જાય છે એટલે I1 I2 I3 R1 R2 અને R3 અવરોધોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1 I2 અને I3 હોય તો I = I1 + I2 + I3 કારણ કે ત્રણ માર્ગોમાં વિદ્યુત પ્રવાહ અહીંયા આપણે અવરોધોનું સમાંતર જોડાણ કરેલું છે અવરોધોનું સમાંતર જોડાણ કરેલ હોય ત્યારે વિદ્યુત પ્રવાહને વહેવા માટે ત્રણ માર્ગ છે એટલે એને મળતો એ બિંદુએ મળતો વિદ્યુત પ્રવાહ I છે પણ એ બિંદુએથી ત્રણ અલગ અલગ માર્ગે વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે I1 I2 અને I3 પણ એ ત્રણેયનો સરવાળો I1 I2 અને I3 નો સરવાળો I જેટલો જ હોય છે તો I = I1 + I2 + I3 અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટેજ V જેટલો જ મળે છે એટલે એનો અર્થ એવો થાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ અગાઉમાં આપેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અવરોધ R1ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 અવરોધ R2ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 અવરોધ R3ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 આ ચારેય છે સમાન હોય છે એટલે V = V1 = V2 = V3
હવે ઓહમના નિયમ મુજબ, ઓહમનો નિયમ છે એ V ઇઝ ઇક્વલ ટુ આઈ આર, પરંતુ અહીંયા V છે એ સમાન છે અને આપણે આઈ વનનું મૂલ્ય શોધવાનું છે, તો V ઇઝ ઇક્વલ ટુ આઈ આર આપણી પાસે છે. V આપણે I નું મૂલ્ય શોધીએ તો I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R. અહીંયા V છે એ સમાન છે એટલે બદલશે શું, તો કે I1 અને R1, એટલે આપણે I ને સૂત્રનો કરતા બનાવીએ તો I1 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R1, I2 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R2 અને I3 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R3 આપણને મળશે. એટલે ત્રણ મૂલ્યો મળ્યા વિદ્યુત પ્રવાહના મૂલ્યો આપણને, I1 is equal to V ના છેદમાં R1, I2 is equal to V ના છેદમાં R2 અને I3 is equal to V ના છેદમાં R3. મિત્રો અહીંયા તમે સમીકરણ 2 માં જોઈ શકો છો દરેક I1, I2 અને I3 માં વિદ્યુત સ્થિતિમાનના તફાવત V નું મૂલ્ય સમાન છે, દરેકમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલતું રહે છે I1, I2, R3 અને દરેક અવરોધના મૂલ્યો પણ અલગ અલગ છે R1, R2, R3. એટલા માટે આપણે V છે દરેકમાં એક એક સમાન જ લીધેલું છે, I1 અને R1 છે બદલતા જાય છે. હવે ત્રણ અવરોધો R1, R2 અને R3 ના બદલે A અને B બિંદુ વચ્ચે એક જ અવરોધ RP જોડતા વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ અર્થાત I જેટલો જ રહે છે. મિત્રો આ ત્રણ અલગ અલગ અવરોધને બદલે આપણે એક સમતુલ્ય અવરોધ RP જોડી દીધો અહીંયા RP. RP છે સમતુલ્ય અવરોધ છે, એ R1, R2 અને R3 નો જેટલો અવરોધ થાય થતો હોય એટલો જ અવરોધ આપણે લીધેલો છે, એટલે એના માટે લખી દીધો RP. RP ને પરિપથનો સમતુલ્ય અવરોધ કહે છે. I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં RP આપણે ઓહમના નિયમ મુજબ I નું મૂલ્ય પણ મેળવી શકીએ. I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં RP. RP છે જ્યાં સમતુલ્ય અવરોધ છે, V નું મૂલ્ય બદલતું નથી અને સૌપ્રથમ સમગ્ર પરિપથ માટે લાગુ પડે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I છે, એટલે કે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I, અવરોધ છે નું નામ I RP અને એના માટે લાગુ પડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, એના ઉપરથી સમતુલ્ય અવરોધના પરિપથ માટે ઓહમનો નિયમ લાગુ પડે આ સૂત્ર મેળવેલું છે. હવે સમીકરણ 1 માં આપણે સમીકરણ 1 મેળવેલું છે એમાં આપણને I1 ની કિંમત, I2 ની કિંમત અને I3 ની કિંમત અને I ની કિંમત આ ચારે ચાર કિંમત સમીકરણ 1 માં મૂકી દીધો તો V ના છેદમાં I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં RP, I1 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R1, I2 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R2, I3 ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં R3. V છે કોમન કાઢી લ્યો અહીંયા આગળ V ને લઈ લ્યો તો V ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ વન અપોન RP ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ બધામાં V સમાન છે અને આપણા પરિપથની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એકસરખો રહે છે તો એને બહાર કાઢી લો તો V એકના છેદમાં R1 વત્તા એકના છેદમાં R2 વત્તા એકના છેદમાં R3 બંને બાજુથી V સામાન્ય નીકળે છે એટલા માટે એકના છેદમાં RP બરાબર એકના છેદમાં R1 વત્તા એકના છેદમાં R2 વત્તા એકના છેદમાં R3. મિત્રો આ સમીકરણ 4 જે છે આ સમીકરણ 4 ને સમાંતર અવરોધો જોડાણમાં જોડેલા હોય તો એ અવરોધોનો સમતુલ્ય અવરોધ મેળવવા માટેનું સૂત્ર છે અને આપણે આગળ ઉપર દાખલા ગણશું ત્યારે આ સૂત્રો યાદ રાખજો. સમાંતર જોડાણમાં એકના છેદમાં સમતુલ્ય અવરોધ મૂકી અને એકના છેદમાં દરેક અલગ અલગ અવરોધના મૂલ્યો મૂકી એનો સરવાળો કરવાનો છે તો આપણને સમતુલ્ય અવરોધ મળે છે. શ્રેણી જોડાણમાં સીધે સીધો સરવાળો હતો R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3, પરંતુ સમાંતર જોડાણમાં એકના છેદમાં છે એ આપણે જે તે અવરોધ મૂકી અને એના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવવાનું હોય છે. અને અહીંયા શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટામાં શ્રેણી જોડાણમાં જોડેલા મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતાં મોટું હતું, અહીંયા સમાંતર અવરોધમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતર જોડાણમાં જોડેલા દરેક મોટામાં મોટા નાનામાં નાના અવરોધ કરતાં નાનું હશે. શ્રેણીમાં એટલું યાદ રાખવાનું કે મોટામાં મોટા અવરોધ કરતાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય મોટું હશે,
સમાંતર જોડાણમાં નાનામાં નાના અવરોધના મૂલ્ય કરતાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનું હશે।